પોરબંદરના એક કુખ્યાત શખ્સે પોરબંદરની ખાસ જેલમાં પણ લખણ છળકાવ્યા છે, જેમાં જેલના સિપાહી પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેથી જેલરે બનાવ અંગે ગંભીરતાથી લઈ કેદીને રાજકોટની જેલમાં ટ્રાન્સફર કર્યો છે. પોરબંદરના જડેશ્વર મંદિર પાસે જેલ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને છેલ્લા 3 વર્ષથી પોરબંદરની જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવતા માવજીભાઈ ઘેલાભાઈ વાઘ દ્વારા નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે જેલના કેદીઓએ મળવાપાત્ર ટેલિફોન સુવિધાના ટેલિફોન ઓપરેટર તરીકે બપોર બાદની ડ્યુટીમાં હતા અને ખાસ જેલના યાર્ડ નંબર 2ના કેદીઓને ફોન કરવાનો વારો હતો. આથી આ યાર્ડના કેદીઓ ફોન કરવા આવ્યા હતા ત્યારે ખાસ જેલની યાર્ડ નંબર 1ના 2 રેકે નંબર 6માં રહેતો કાચા કામનો કેદી સાગર ઉર્ફે ડબલુ મૂળજી મોતી વરસ ત્યાં આવી ફોન કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તેના યાર્ડનો વારો ન હોવાથી ઓપરેટરે તેને ફોન કરવાની ના પાડી હતી અને ગાળો બોલી માવજીભાઈ વાઘ પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી કમલાબાગ પોલીસ મથક ખાતે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે. ગઈકાલ એટલે કે તારીખ 21/9/23ના રોજ બપોર પછીના આશરે 16 કલાકે અમારા જેલ સિપાહી છે માવજીભાઈ વાઘ, એ ટેલિફોનમાં એમની ડ્યુટી ઉપર હાજર હતા. એ સમયે કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુનાના કાચા કામના આરોપી સાગર ઉર્ફે ડબલુ મોતી વરસ, કે જે હાલમાં પાસાની જે કાર્યવાહી સુરત જેલ ખાતે મોકલવામાં આવેલ પૂર્ણ થતાં પરત આ કસ્ટડીમાં મોકલવામાં આવેલ, આરોપી આવી અને એમનો વારો ના હોય તો અમારા સંતરી સામે એમને ગેરવર્તણૂક કરી ગાળાગાળી કરી અમારા સંતરીનો જે યુનિફોર્મ છે એમના કોલર પકડી અને તોડી નાખેલ અને જાનથી મારવાની ધમકી આપતા સંબંધિત કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને આ આરોપી રીઢો ગુનેગાર છે, પોરબંદરમાં ગંભીર પ્રકારના અસંખ્ય ગુના એમની ઉપર રજીસ્ટર થયેલા છે, અવારનવાર જેલમાં આવે છે, જેલમાં પણ એની મનમાની ચલાવવા અને બધા સ્ટાફ જોડે અન્ય કેદીઓ જોડે ઝઘડા કરતો હોય, આરોપીની કોઈ પણ રીતે આવી ખોટી લુખાગીરી ચલાવી શકાય નહીં, જેથી આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ સંબંધિત નામદાર કોર્ટનું ધ્યાન દોરી અને જેલ અને શિસ્તને સલામતીના કારણોસર અમે પોરબંદર ખાસ જેલથી આરોપીને આજને આજ રાત્રિના તાત્કાલિક રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાઈ સિક્યુરિટી યાદમાં રાખવા માટે બદલી કરવામાં આવેલ અને જેલમાં આવા લુખા કેદીઓની લુખાગીરી કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. અને હવે આ સિવાય અન્ય કોઈ કેદીઓ આવું કૃત્ય કરશે, જેલમાં શિસ્તને સલામતી કાયદો વ્યવસ્થા ભંગ કરશે, એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જેલર પ્રવીણસિંહ જાડેજાએ બનાવને ગંભીરતાથી લઈ જેલમાં લુખા તત્વો માથું ન ઉચકે અને કાયદો અને વ્યવસ્થા તથા શિસ્તતા જળવાઈ રહે તે માટે સાગરને રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.